કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત કાળિયાબીર વેસ્ટ વિયર થી શરૂ કરી દુખીશ્યામ બાપા સર્કલ સુધીના કામોના ડીપીઆર તૈયાર કરવા માટે ભાવનગર મહાનગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરેલ કન્સલ્ટન્ટને સૂચના આપી છે. મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓએ કંસારા રિવરની સ્થળ તપાસ કરી હતી. કંસારા નાળામાં ગંદુ પાણી છોડતા લોકોને નોટિસ પાઠવવા સૂચના આપી હતી. આ પ્રોજેક્ટ સારો છે અને જો આ પ્રોજેક્ટ ખરેખર સાકાર થાય તો ભાવનગરના લોકોને ફાયદો થાય તેમ છે તેવું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે. પરંતુ શાસક પક્ષ ભાજપ ઘણા વર્ષોથી કાગળ પર પ્રોજેક્ટ દેખાડી રહી છે ત્યારે આ પ્રોજેક્ટ ક્યારે સાકાર થશે તેની રાહ જોવી જ રહી. આ અંગે મહાનગરપાલિકા વિરોધી પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે ભાજપને કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ અને કલ્પસર યોજના યાદ આવે છે. છેલ્લા 20 વર્ષથી કંસારા પ્રોજેક્ટ અંગે કોઈ કાર્યવાહી હાથ ધરાયેલ નથી. કાલે દુખીશ્યામ આશ્રમથી જ્યાંથી કંસારો ચાલુ થાય છે ત્યાંથી લઈને અત્યારે અમે અહીંયા સરદારનગરના પુલે પહોંચ્યા છીએ. ટોટલી અમે અધિકારી મેયરશ્રી સાથે લગભગ 6 થી 6.5 કિલોમીટર ચાલીને જાત નિરીક્ષણ કર્યું છે. પ્રજાપતિભાઈ અમારે કન્સલ્ટન્ટ છે અને તાત્કાલિક આમ તો આ પ્રોજેક્ટનું કન્સલ્ટિંગ પૂરું થઈ અને પ્લાનિંગ પૂરું થઈ જવામાં આવ્યું છે. લગભગ 1-1.5 મહિનાની અંદર પ્લાન આપી દેશે. જેટલા લોકો અંદર ગટરનું પાણી છોડે છે એને તાત્કાલિક નોટિસ દેવાનું કીધું છે અને 8 દિવસમાં એ લોકો બંધ નહીં કરે તો ત્યાંનું કનેક્શન અહીંયા જે આપ્યું છે એ ખોદી નાખવામાં આવશે. બીજું, અત્યારે ડ્રેનેજના અધિકારી વિક્રમસિંહને સૂચના આપવામાં આવી છે કે ભાઈ 15 થી 20 દિવસમાં 5 થી 10 જેસીબી ભલે મૂકવા પડે, તાત્કાલિક આ કંસારાની સફાઈ થઈ જાય અને પછી અહીંયા અમે અંદર આરસીસીની દિવાલ બંને બાજુ ડ્રેનેજ લાઇન નાખવાના છીએ અને ભાવનગરને અમે અહીંયા જે કંસારો ભાવનગરની મધ્યમાંથી નીકળ્યો છે તેને દૂર કરીને ભાવનગરને ખૂબ જ સ્વચ્છતા આપવા અમે જઈ રહ્યા છીએ.